જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હર અમે સત્યની સાથે. ગુજરાત હાઉસિંગ બોર્ડના પાંડેસરા ખાતે નિર્માણ થનારા 59 એલઆઈજી આવાસોનો રાજ્યમંત્રી યોગેશ પટેલના હસ્તે ગાંધીનગર ખાતેથી ઈ કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોન યોજાયો. ખાનગી ડેવલપરો પાસેથી રૂપિયા 18 લાખની કિંમતે મળવા આવાસો હાઉસિંગ બોર્ડ રૂપિયા 11 લાખમાં આપી રહ્યું છે શહેરી ગૃહ નિર્માણ મંત્રી યોગેશ પટેલ. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત સુરત શહેરના પાંડેસરા ખાતે 59 જેટલા એલઆઈજી આવાસોનો ઈ કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોમાં ગાંધીનગર ખાતેથી શહેરી ગૃહ નિર્માણના રાજ્યમંત્રી શ્રી યોગેશ પટેલના હસ્તે સંપન્ન થયો હતો. આ વેળાએ ધારાસભ્ય શ્રી વિવેકભાઈ પટેલ, હાઉસિંગ બોર્ડના કમિશનર શ્રી લોન્ચ સેરા તથા સુરત ખાતે મેયર શ્રીમતી હેમાલીબેન બોધાવાલા ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે આર્થિક રીતે ગરીબ અને નબળા વર્ગના લોકોને પાકા આવાસો મળી રહે તે માટે રાજ્ય તથા કેન્દ્ર સરકાર કાર્ય કરી રહી છે. કોઈપણ વ્યક્તિના જીવનમાં એક સ્વપ્ન હોય છે કે પોતાનું એક ઘરનું મકાન હોય. તેમના સપનાઓ સાકારિત કરવામાં હાઉસિંગ બોર્ડ અગ્રણી ભૂમિકા નિભાવી રહ્યું છે. મકાન મળવાથી વ્યક્તિના જીવનની રહેણીકરણી બદલાઈ જાય છે. તેઓ પોતાના બાળકોને સારી રીતે ભણાવી ગણાવી શકે છે. મંત્રીશ્રીએ કહ્યું કે પ્રધાનમંત્રીશ્રીના 2022 સુધીમાં દરેકને મકાનો આપવાના સંકલ્પ સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડ પણ શહેરી વિસ્તારોનું મકાનોનું નિર્માણ કરીને લાભાર્થીઓને એનાયત કરી રહી છે. સુરત ખાતે બનાવવામાં આવેલા એલઆઈજી આવાસો લાભાર્થીઓને રાજ્ય સરકારની 1 લાખની સબસિડી બાદ કરતાં રૂપિયા 11 લાખમાં દસ્તાવેજ સાથે મળશે. આ જ આવાસ યોજનાઓ ખાનગી પ્રોજેક્ટરો પાસેથી રૂપિયા 18 લાખ જેટલી ઊંચી કિંમતે મળી રહ્યા છે. પરંતુ સરકાર નકારાત્મક અભિગમ સાથે સૌને આવાસ મળી રહે તેવા હેતુથી હાઉસિંગ બોર્ડ કાર્ય કરી રહ્યું છે. ઈ નિર્માણ પોર્ટલ મોબાઈલ એપનો ઉપયોગ કરવા અનુરોધ. શ્રમયોગીઓ નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે નોંધણી કરાવીને યુવિન કાર્ડ તથા ઈ નિર્માણ કાર્ડ મેળવી શકે છે. સુરત જિલ્લામાં 2169 જેટલા યુવિન કાર્ડ આપવામાં આવ્યા છે. અસંગઠિત ક્ષેત્રમાં અને બાંધકામ શ્રમિકોની ઓનલાઈન નોંધણી માટેના ઈ નિર્માણ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનનું રાજ્ય સરકાર દ્વારા ઈ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. રિક્ષા ચાલક, દરજી જેવા 125 વ્યવસાય સાથે સંકળાયેલા શ્રમયોગી કે જેમની માસિક રૂપિયા 10,000થી ઓછી હોય તેવા સ્વરોજગાર મેળવવા તથા ઘરેલું કામ કરતા શ્રમજીવીઓનો સમાવેશ થાય છે. શ્રમયોગીઓની નોંધણી માટે નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે આધાર નંબર, બેંક એકાઉન્ટ, રેશન કાર્ડ, 10,000થી ઓછી માસિક આવકનું પ્રમાણપત્ર જેવા પુરાવો રજૂ કરીએથી નોંધણી કરીને યુવિન કાર્ડ સ્થળ પર જ વિનામૂલ્યે આપવામાં આવશે. આ કાર્ડ ધરાવતા શ્રમયોગીઓને માવાત્સલ્ય યોજના, અકસ્માત જૂથ વીમા યોજના, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના તેમજ અન્ય યોજનાનો લાભ મળશે. બોર્ડમાંથી સહાય જેવી અનેકવિધ સહાય આપવામાં આવી છે તેમ નાયબ શ્રમ આયુક્ત જીએલ પટેલ દ્વારા જણાવાયું છે. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે.